नमस्कार विद्यार्थियों, एपेक्स टीम માં આપનું હાર્દિક સ્વાગત છે। ત્યાર પછી ઘસારો છે, પારિભાષિક શબ્દને સમજીએ। તો ઘસારો છે ધંધાનો સૌથી પહેલા તો શું છે ઘસારો એ ખર્ચ। તો ઘસારો એટલે શું કે ધંધાની દ્રશ્ય મિલકતો ઉપર દર વર્ષે અમુક નક્કી કરેલા દરે આપણે શું કરીએ છીએ દ્રશ્ય મિલકતમાંથી એટલી રકમને શું કરીએ છીએ બાદ કરીએ છીએ। તો એ રકમને શું કહેવામાં આવે છે ઘસારો। दृश्य मिलकतों पर दर वर्षे अमुक नक्की करेल जे दर एटले के जे टकावारी हूँ जे रकम ने बाद करू छू ए रकम ने शू कहेवामां आवे छे घसारो। अने घसारो ए धंधा माटे शू छे खर्च। त्यार पछी छे घालखाद। घालखाद ने आपणे धंधामां नुकसान पण कही शकीए छीए। हवे घालखाद एटले शू के जे कंई पण आपणे कोई व्यक्ति ने उधार वेचाण करेलू छे, वेपारी द्वारा कोई व्यक्ति ने उधार वेचाण करवामां आवेलू छे अने ए उधार वेचाण कर्युं तो ए व्यक्ति ने आपणा माटे शुं कहेवाय पहेला तो ए देवादार। हवे ए देवादार छे ए एनी कुल रकम छे ए आपणने चूकवा माटे घणी वखत सक्षम न होय तो ए पोते रकमनी चूकवणी करवा माटे सद्धर नथी त्यारे तो आपणने कुल रकममांथी अमुक रकम ए नहीं चूकवे तो ए आपणे अमुक रकम नहीं चूकवे तो एने शुं कहीए छीए घालखाद। ए धंधा माटे शुं कहेवामां आवे छे नुकसान। त्यार पछी અહીંયા મેં લખેલું છે ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી પણ જે કુલ રકમમાંથી અમુક રકમ વસૂલ થઈ શકતી નથી તે રકમને આપણે શું કહીએ છીએ ઘાલખાદ। અને ઘાલખાદ એ ધંધા માટે શું છે નુકસાન, બરાબર। ત્યાર પછી સદ્ધર। તો સદ્ધર એટલે શું જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારીઓ છે એ નિયમિતપણે ચૂકવતો હોય। હવે ક્યારે એ પોતાની નાણાકીય જવાબદારી છે એ નિયમિતપણે ચૂકવી પડ આપે તો કે એની પાસે મિલકતો વધારે હોય અને એની જવાબદારી ઓછી હોય તો એ વ્યક્તિ ધંધાકીય દ્રષ્ટિએ કેવો કહેવાય સદ્ધર વ્યક્તિ કહેવામાં આવે છે। ત્યાર પછી નાદાર વ્યક્તિ એટલે શું તો કે જ્યારે પણ જે વ્યક્તિ પોતાની જવાબદારી છે એ નિયમિતપણે નથી ચૂકવી શકતો કેમ કે એની પાસે એ પોતાની મિલકતો જ વધારે નથી હોતી, એમની મિલકતો ઓછી હોય છે અને એની જવાબદારી કેવી હોય છે મિલકતો કરતાં વધારે, ત્યારે એ વ્યક્તિ ધંધાકીય દ્રષ્ટિએ કેવો કહેવાય છે નાદાર વ્યક્તિ કહેવામાં આવે છે। ત્યાર પછી ઉધાર અને જમા। તો ઉધાર અને જમામાં બરાબર યાદ રાખો હિસાબી પદ્ધતિમાં બેવડી અસરનો નિયમ છે, એટલે કે કોઈ પણ વ્યવહાર છે એની આપણે કેટલી અસર આપવી પડે બે, એક તો છે ઉધાર અસર અને બીજી છે જમા અસર। હવે ઉધાર અસર છે એટલે આપણે એને હિસાબી પદ્ધતિમાં શું કહીએ છીએ ડાબી બાજુ કહીએ છીએ, ઉધાર બાજુને આપણે ડાબી બાજુ કહીએ છીએ હિસાબી પદ્ધતિમાં અને જે આપણી જમણી બાજુ છે આપણે એને કઈ બાજુ કહીએ છીએ હિસાબી પદ્ધતિમાં જમા બાજુ। એટલે કે ઉધાર અસર અને જમા અસર કોઈ પણ વ્યવહારની આપણે કેટલી અસર આપવી પડે છે બે અસર, એટલે કે બેવડી અસર। એક અસર ઉધાર આવતી હોય તો સામે બીજી અસર કેવી આવશે જમા। તો યાદ રાખો જે કંઈ પણ આપણી ઉધાર બાજુ છે એને આપણે ડાબી બાજુ કહીએ છીએ અને જે આપણી જમણી બાજુ છે આપણે એને કઈ બાજુ કહીએ છીએ હિસાબી પદ્ધતિમાં જમા બાજુ, એક ઉધાર બાજુ અને બીજી જમા બાજુ। ત્યાર પછી ખાતું। ખાતું એટલે શું કોઈ વ્યક્તિ છે અને કોઈ પણ વસ્તુ છે। હવે એ વ્યક્તિ અને વસ્તુને લગતા તમામ વ્યવહારો છે, હવે એ તમામ વ્યવહારોને હું કોઈ એક જ સ્થાને શું કરું નોંધ કરું। કોઈ એક વ્યક્તિ કે વસ્તુને લગતા વ્યવહારો છે એને હું એક જ સ્થાને શું કરું નોંધ કરી દઉં અને એનો જે સારાંશ છે હું જાણી શકું તો એને શું કહેવામાં આવે છે ખાતું। ખાતાના મુખ્ય કેટલા પ્રકાર છે? ત્રણ પ્રકાર છે। તો સૌથી પહેલા ખાતાના મુખ્ય કેટલા પ્રકારો છે? તો ખાતાના મુખ્ય ત્રણ પ્રકાર છે। કયા કયા ખાતાના ત્રણ પ્રકાર? તો સૌથી પહેલું ખાતું છે વ્યક્તિ ખાતા, ત્યાર પછી બીજું ખાતું છે માલ મિલકત ખાતા અને ત્યાર પછી ત્રીજું છે ઉપજ ખર્ચ ખાતા। તો આ મુખ્ય ખાતાના શું છે પ્રકાર છે? એક વ્યક્તિ ખાતા, ત્યાર પછી માલ મિલકતને લગતા ખાતા અને ત્યાર પછી છે ઉપજ ખર્ચ ખાતા। ત્રણેયનું એક એક એક્ઝામ્પલ લઈએ તો સૌથી પહેલા વ્યક્તિ ખાતામાં આપણે ફોર એક્ઝામ્પલ પુષ્પાબહેન પાસેથી મેં રૂપિયા 10,000નો માલ ખરીદ્યો તો વ્યવહારમાં મને વ્યક્તિનું નામ દેખાય છે એટલે એ વ્યવહાર કેવો થઈ જશે વ્યક્તિને લગતો। ત્યાર પછી માલ મિલકત ખાતાને લગતો એટલે શું કે ભાઈ રૂપિયા 10,000નો માલ ખરીદ્યો તો એ માલને લગતો વ્યવહાર થઈ ગયો। તો રૂપિયા 10,000નો માલ ખરીદ્યો
तो आपणे एने माल मिलकत खातामां गणी शकीए। त्यार पछी मिलकतने लगतो व्यवहार होय तो रूपिया 10,000 नुं फर्निचर खरीद्युं, तो फर्निचर खरीदू छूं तो ए फर्निचर छे एने कयो प्रकार कहेवाय? माल मिलकतमां ज आवे। त्यार पछी ત્રીજો પ્રકાર છે ઉપજ ખર્ચ ખાતા, તો પગાર રૂપિયા 10,000 ચૂકવ્યા, તો પગારના રૂપિયા 10,000 ચૂકવ્યા આપણે એને કયા ખાતામાં ગણી શકીએ? ઉપજ ખર્ચ ખાતામાં ગણી શકીએ। તો ખાતાના મુખ્ય કેટલા પ્રકારો છે? 3, વ્યક્તિ ખાતા, માલ મિલકત ખાતા, ઉપજ ખર્ચ ખાતા। થેન્ક યુ।